नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यप्रकाश विद्यापीठ द्वारा आयोजित करेल आ वीडियो लेक्चर में हूँ आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। आजनो आपणो टॉपिक छे ए छे आपणे फ्रेमिंग क्वेश्चन नी एक्सरसाइज जोवानी छे, बराबर। लास्ट लेक्चर नी अंदर आपणे फ्रेमिंग क्वेश्चन पार्ट वन अने फ्रेमिंग क्वेश्चन पार्ट टू आटलू आपणे कम्प्लीट कर्युं हतुं, बराबर। एनी अंदर पार्ट वन नी अंदर आपणे शुं जोयुं हतुं, तो के पार्ट वन नी अंदर आपणे જે છે એ આપણે WH ક્વેશ્ચન જોયા હતા અને પાર્ટ ટુની અંદર આપણે હાઉવાળા ક્વેશ્ચન જે છે એ કમ્પ્લીટ કર્યા હતા, બરાબર। હવે આજે આપણે એની એક્સરસાઇઝ જોવાની છે। એક્સરસાઇઝ આપણે કઈ રીતના જોશું કે ઇન ફોર્મ ઓફ MCQ, તમારા એક્ઝામમાં જે રીતના પૂછાય છે એક્સરસાઇઝ, એ રીતના આપણે આ ટોપિકની એક્સરસાઇઝ જે છે એ જોવાની છે, બરાબર। કે એક્ઝામમાં તમને આવી રીતના પૂછાય, આવો કોઈ સેન્ટેન્સ આપી દીધું હોય અને એ સેન્ટેન્સ જે છે એમાં નીચે તમને ચાર ઓપ્શન આપ્યા હોય અને ચાર ઓપ્શનમાં તમારે એપ્રોપ્રિએટ જે ઓપ્શન છે એ નીચે અંડરલાઇન કરવાની હોય, આ રીતના તમને એક્ઝામમાં આપેલું હોય, બરાબર। તો એ જ રીતના આપણે અત્યારે પણ જોવાનું રહેશે, બરાબર। તો ચલો આપણે જોઈએ, સૌથી પહેલું તમને શું કીધું છે, જો હી વિલ રિટર્ન યોર બુક ઓન નેક્સ્ટ મંડે, પહેલું સેન્ટેન્સ એવું આપ્યું છે કે એ તમને બુક જે છે એ નેક્સ્ટ મંડે જે છે રિટર્ન કરશે। તો નેક્સ્ટ મંડે એ શું આપેલું છે તમને, નેક્સ્ટ મંડે નીચે અંડરલાઇન કરેલી છે, તો નેક્સ્ટ મંડે જે છે એ શું દર્શાવે છે, તો કે સમય દર્શાવે છે। તો સમય દર્શાવતું હોય એટલે આપણે એ જોઈ લેવાનું કે સમય દર્શાવે છે એ વેન છે। તો જોઈ લો કે વેન કીવર્ડ ક્યાં આપેલો છે, તો યસ ઓપ્શન સી અને ઓપ્શન ડી બંનેની અંદર વેન કીવર્ડ છે, સોરી ઓપ્શન સી અને બી બંનેની અંદર વેન કીવર્ડ આપ્યો છે। પણ આપણે એ જોવાનું કે વાક્યમાં શું આપ્યું છે, ઉપર ક્રિયાપદ તરીકે વિલ આપ્યું છે, તો વિલવાળું વાક્ય જે હશે એ જ આપણું સાચું ગણાશે। તો અહીંયા ઓપ્શન સી જે છે એ એપ્રોપ્રિએટ છે, બરાબર, કે વેન વિલ હી રિટર્ન યોર બુક્સ, તમારી બુક જે છે ક્યારે રિટર્ન કરશે, રેડી। ચાલો હવે બીજું જોઈએ, મિસ્ટર ખાન કુડ કમ્પ્લીટ હિઝ ટાસ્ક ઇન ટાઈમ, કે મિસ્ટર જે છે ખાન એ શું કરશે, તો કે કમ્પ્લીટ કરશે એનું કામ, બરાબર, ક્યારે કરશે, તો કે ઇન ટાઈમ, એ ટાઈમ એનું કામ જે છે એ પૂરું કરી નાખશે, બરાબર। તો જો શું કીધું છે આમાં, આની અંદર હિઝ જે છે નીચે અંડરલાઇન કરેલી છે, એની જગ્યાએ આવશે ઇન ટાઈમ નીચે અંડરલાઇન, બરાબર। હિઝ નીચે અંડરલાઇન કરેલી છે એ નહીં આવે, પણ એની જગ્યાએ શું આવશે અંડરલાઇન કરેલું, ઇન ટાઈમ, કે મિસ્ટર શાહ જે છે એનું કામ જે છે એ ક્યારે પૂરું કરશે, ક્યારે, બરાબર। તો શું આવશે એના માટે, ડી ઓપ્શન, વેન કુડ મિસ્ટર ખાન કમ્પ્લીટ હિઝ ટાસ્ક, કે મિસ્ટર ખાન જે છે એનું કામ ક્યારે પૂરું કરશે, ક્યારે, જે શું દર્શાવે છે, વેન, બરાબર। એટલે અહીંયા ઇન ટાઈમ નીચે અંડરલાઇન આવશે, બરાબર। ચાલો એના ટાઈમે પૂરું કરી દેશે કામ એમ। પછી ત્રીજું છે, શું છે, નલિન એન્ડ હિઝ સિબ્લિંગ્સ, રેડી, રીચ્ડ ધ થિયેટર્સ વેર વેરી લેટ, નલિન અને તેના સિબ્લિંગ્સ, સિબ્લિંગ્સ એટલે તેના ભાઈ બહેનો, બરાબર, એ ક્યારે પહોંચ્યા, તો કે થિયેટરે મોડા પહોંચ્યા। તો જો નલિન એન્ડ હિઝ સિબ્લિંગ્સ કરતા નીચે અંડરલાઇન કરેલી છે, બરાબર, તો કરતા નીચે અંડરલાઇન કરેલી હોય તો એના માટે કરતા નીચે અંડરલાઇન કરેલી હોય ત્યારે પ્રશ્ન શેના વડે બને છે, વુ વડે પ્રશ્ન બને છે, બરાબર। તો હવે એ જોઈ લેવાનું કે વુ વાળો કીવર્ડ આપ્યો છે, યસ હા આપેલો છે, પણ વુ વાળા કીવર્ડ જે છે બે આપ્યા છે, તો આપણે એ જોવાનું કે કયો કીવર્ડ એપ્રોપ્રિએટ છે। તો આપણે વુમાં એવું જોયું હતું કે કરતા જે છે એની નીચે અંડરલાઇન કરેલી હોય તો કરતાની જગ્યાએ વુ મૂકીને પાછળનું બધું એમને, તો જો કરતા નીચે અંડરલાઇન કરી તો વુ મૂક્યું પાછળનું બધું એમને, તો રીચડ ધ થિયેટર વેરી લેટ, તો એ કયો કીવર્ડ દર્શાવે છે, કયો ઓપ્શન છે, તો કે એ એ ઓપ્શન જે છે એ એપ્રોપ્રિએટ છે, કારણ કે એમાં ડીડ ક્યારે આવે નહીં, વુ નો યુઝ કરો ત્યારે ડી ડુ ડસ કે ડીડનો ક્યારે યુઝ થાય નહીં, બરાબર। એટલે એના માટે કયો કીવર્ડ યુઝ આવશે, કયો ઓપ્શન એપ્રોપ્રિએટ છે, એ, રેડી। ચલો ધેન નેક્સ્ટ છે, ધ સંત હેઝ ટેકન અ લિટલ ફ્રૂટ જ્યુસ ટુડે, સંત જે છે એ લિટલ ફ્રૂટ જ્યુસ, થોડુંક અમતું જ્યુસ જે છે એ આજે લેશે, એવું કહે છે કે સંત જે છે એ આજે થોડુંક અમતું જ્યુસ લેશે। તો જો લિટલ, સંત આજે કેટલું જ્યુસ લેશે, તો કે થોડુંક, લિટલ જે શું દર્શાવે છે, જો ફ્રૂટ જ્યુસ આપ્યું છે, ફ્રૂટ જ્યુસ શું દર્શાવે છે, દ્રવ્યનો જથ્થો, દ્રવ્યનો જથ્થો આપેલો છે, એટલે એના માટે શું યુઝ કરવામાં આવશે, તો કે એના માટે યુઝ કરવામાં આવશે હાઉ મચ, તો આપણે એ જોવાનું કે હાઉ મચ ક્યાં આવે છે। તો જો હાઉ મચ વાળા કીવર્ડ જે છે એ બે છે, બરાબર, હાઉ મચ જે છે કયા દર્શાવે છે, તો કે બે કીવર્ડ જે છે એ હાઉ મચ દર્શાવે છે, કયા કયા બે કીવર્ડ,
જો એક હાઉ મચ ફ્રૂટ જ્યુસ ડીડ ધ સંત ટેક અને હાઉ મચ ફ્રૂટ જ્યુસ હેઝ સંત ટેકન ટુડે. તો આપણે એ જોવાનું કે વાક્યની અંદર કયો કાર્ડ જે છે ઉપયોગ કર્યો છે, તો કે આમાં કયું વાક્ય છે, હેઝવાળું વાક્ય છે. તો હેઝવાળું વાક્ય આવતું હોય તો એ કયો કીવર્ડ આવતો હોય, તો કે જો હેઝવાળું વાક્ય દર્શાવે છે હાઉ મચવાળો ઓપ્શન સી છે. એટલા માટે મેં કયો ઓપ્શન લીધો, તો કે સી ઓપ્શન લીધો કે હાઉ મચ ફ્રૂટ જ્યુસ હેડ સન્ટ ટેકન ટુડે. જો બધા જ વિદ્યાર્થી મિત્રો એટલું ખાસ યાદ રાખજો કે હાઉ મચવાળા તમને બે વાક્ય આપ્યા છે, અમુક જગ્યાએ વુવાળા બે હતા, વેનવાળા બે હતા. આવા વાક્ય જ્યારે આપેલા હોય ત્યારે ખાસ આપણે વાક્યમાં ક્રિયાપદ જોઈ લેવાનું કે કયું ક્રિયાપદ યુઝ કરેલું છે. અહીંયા હેઝવાળું યુઝ કર્યું તો આપણે હેઝવાળું વાક્ય જે હતું એ આપણે સાચું લીધું. રેડી? બરાબર. એટલે આ વસ્તુ ભૂલવાની નહીં. પછી છે હી વોન્ટ ટેલ યુ ઇવન અ સિંગલ વર્ડ. હી વોન્ટ, તે તમને એક જ શબ્દ કહેશે. તો જો વાક્યમાં બે કરતા પછી કે હી છે અને એક યુ છે, વાક્યમાં જ્યારે બે કરતા આપેલા હોય અને બેમાંથી કોઈ એક કરતા નીચે અંડરલાઇન કરેલી હોય તો શેના વડે પ્રશ્ન બને છે, તો કે વૂમ વડે પ્રશ્ન બને છે. તો આમાં જોઈ લેવાનું કે વૂમવાળું વાક્ય જે છે એ કયું છે. તો જો વૂમવાળા બે સેન્ટેન્સ આપ્યા છે, એક આ વૂમ વિલ હી નોટ ટેલ સિંગલ ડે, અને જો વૂમ વિલ હી વૂમ હી વિલ નોટ સિંગ ટેલ અ સિંગલ અ ડે. બે આપેલા છે, જો સી અને બી, આ બધે સેન્ટેન્સ આપેલા છે. તો બંને સેન્ટેન્સમાંથી એપ્રોપ્રિએટ કયું છે તમને કહું છું. એપ્રોપ્રિએટ ઓપ્શન આમાં સી આવે. શું કામ એને સી આવે? કારણ કે વૂમ લખાઈ જાય ને પછી વૂમની બાજુમાં કરતા ક્યારેય ના આવે. એમાં કરતા આપ્યું છે જો વૂમની બાજુમાં, એટલે વૂમની બાજુમાં કરતા ક્યારેય આવે નહીં. એટલે ક્રિયાપદવાળું વાક્ય જે છે એ સાચું છે. બરાબર. એટલે અહીંયા ઓપ્શન કયો આવશે, તો કે ઓપ્શન સી. રેડી? નેક્સ્ટ છે મિસ્ટર કે એમ પંડ્યા ઇઝ ટીચિંગ અ ગ્રામેટિકલ પોઈન્ટ ઇન ધ ક્લાસ. મિસ્ટર પંડ્યા જે છે એ ગ્રામેટિકલ પોઈન્ટ જે છે એ ક્લાસમાં ભણાવે છે. તો મિસ્ટર પંડ્યા જે છે એ ક્લાસમાં કયો પોઈન્ટ ભણાવે છે, એવું આવે ને. કયો પોઈન્ટ, કયું કયો કઈ, તો શું આવે એના માટે વિચ. તો જો હવે આપણે જોવાનું કે આમાંથી વિચવાળું કયું સેન્ટેન્સ છે. યસ, બી વિચવાળો ઓપ્શન બી આપ્યો છે. તો વિચ બી ઇઝ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધીસ. કે વિચ પોઈન્ટ ઇઝ મિસ્ટર કે એમ પંડ્યા ટીચિંગ. મિસ્ટર પંડ્યા જે છે કયો પોઈન્ટ ભણાવે છે, તો કે કયો પોઈન્ટ હતો એમ, તો કે મિસ્ટર પંડ્યા જે છે એ ગ્રામેટિકલ પોઈન્ટ ભણાવે છે. એક વખત ગુજરાતી કરી લેવાનું એટલે કોઈ પણ સેન્ટેન્સ જે છે એ સમજવામાં પ્રોબ્લેમ આવે નહીં. રેડી? ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ. ચાલો નેક્સ્ટ શું આપ્યું છે. યુ મસ્ટ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. શું કહે છે? તમે બોલો એ પહેલાં તમે શું કરો, તો કે બે વખત વિચારો પછી બોલો. તમે બોલો એ પહેલાં તમે બે વખત વિચારો. તો જો શું કહે છે, કેટલી વાર વિચારો તમે બોલો એટલી વાર. કેટલી વાર છે શું દર્શાવે છે? ગણી શકાય ને, આપણે જે બોલીએ છીએ ગણી શકાય કે એક વાર બોલ્યા, બે વાર બોલ્યા, ત્રણ વાર બોલ્યા, ચાર વાર બોલ્યા, પાંચ વાર બોલ્યા, જે ગણી શકાય છે. તો ગણી શકાય તેવી વસ્તુની સંખ્યા માટે શું યુઝ કરી શકાય? હાઉ મેની. તો હાઉ મેની વાળો ઓપ્શન જે છે એપ્રોપ્રિએટ હશે. તો અહીંયા હાઉ મેની છે એ કયું દર્શાવે છે, તો કે ઓપ્શન સી છે. શું દર્શાવે છે? હાઉ મેની. જો હાઉ મેની ટાઈમ્સ મસ્ટ યુ થિંક બિફોર યુ સ્પીક. તમે બોલો એ પહેલી, એ પહેલાં તમારે કેટલી વાર વિચારવું જોઈએ. બરાબર. જે શું દર્શાવે છે? હાઉ મેની. પછી છે ધ પ્રોસેસન વિલ એન્ડ એટ ધ સુભાષચંદ્ર બોઝ ચોક. સુભાષચંદ્ર બોઝ ચોક જે છે અહીંયા પ્રોસેસન, પ્રોસેસન એટલે પહેલું જોયું હોય તો ઓલી યાત્રા નીકળે ને ફૂલેકું ટાઈપ. બરાબર. જે કોઈ પણ મહાન વ્યક્તિ નેતા આવતા હોય એની સાથેની રેલી ને એવું બધું નીકળે એને શું કહેવાય? પ્રોસેસન કહેવાય. બરાબર. તો જો શું કહે છે કે પ્રોસેસન જે છે એ ક્યાં પૂરું થઈ જશે? ક્યાં? કોઈ જગ્યા છે ને, સુભાષચંદ્ર બોઝ ચોક એ જગ્યા દર્શાવે છે. તો જગ્યા હોય એના માટે શું યુઝ કરવામાં આવે? વેર. તો જોઈ લેવાનું કે વેર કીવર્ડ કયો દર્શાવે છે, કયો ઓપ્શન, તો કે સી. તો સીમાં આવશે વેર વિલ ધ પ્રોસેસન એન્ડ. બરાબર. તો સી ઓપ્શન ઇઝ એપ્રોપ્રિએટ ફોર ધીસ. રેડી? ચલો ધેન નેક્સ્ટ શું છે પછી. યુ કેન લર્ન ઇંગ્લિશ બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ ઓન ટીવી. ઇંગ્લિશ ન્યૂઝ જે છે એ ટીવીમાં સાંભળી અને તમે શું કરી શકો છો, તો કે ઇંગ્લિશ જે છે એને તમે શીખી શકો છો. બરાબર. તો ઇંગ્લિશને તમે કઈ રીતના શીખી શકો છો? બરાબર. કઈ રીતે ઇંગ્લિશને તમે કઈ રીતના શીખી શકો છો? બરાબર. તો આપણે જોયું હતું ને કે હાઉ કેન આઈ લર્ન ઇંગ્લિશ. બરાબર. જો શું કહે છે, યુ કેન લર્ન ઇંગ્લિશ બાય લિસનિંગ અ ન્યૂઝ
न्यूज ऑन टीवी बराबर तमे टीवी में टीवी नी अंदर तमे शू करी शको छो तो के टीवी नी अंदर तमे न्यूज सांभळी अने इंग्लिश शीखी शको छो तो के इंग्लिश तमे कई रीतना शीखी शको छो बराबर तो हाउ केन आई लर्न इंग्लिश हूँ इंग्लिश कई रीतना शीखू तो के भाई तमे इंग्लिश जे छे एने तमे वाँचीने सॉरी न्यूज सांभळीने तमे शीखी शको छो बराबर तो एना माटे कयो आवशे हाउ केवी रीते तो के भाई हाउ एटले एना माटे यूज आव्यो बराबर चलो पछी छे क्राइमिंग आंसर्स विल माउंटेन टेन्शन बराबर शू कीधु छे के आमा शू आप्युं छे तो के शू जे छे ई माउंटेन नुं टेन्शन छे माउंटेन नुं टेन्शन शू छे तो के क्राइमिंग आंसर तो शू छे तो शेना माटे आवशे तो एना माटे आवशे कयो ऑप्शन एप्रोप्रिएट छे तो के भાઈ આવી રહ્યું જો એના માટે ઓપ્શન છે આવી રહ્યું વોટ વિલ અ માઉન્ટેન સ્ટેશન બરાબર માઉન્ટેન ક્રેમિંગ આન્સર્સ વિલ અ માઉન્ટેન ટેન્શન જો અહીંયા એન જે છે એ વચ્ચે થોડો મિસ થઈ ગયો છે એટલે અહીંયા ઓપ્શન આવશે ડી બરાબર ચલો એના પછી છે દેવાંગી કેન ટેક પાર્ટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન એઝ શી ઇઝ અ ગુડ એટ સ્પીકિંગ દેવાંગી જે છે એ ઇલોક્યુશન કોમ્પિટિશન એટલે વક્તૃત્વ સ્પર્ધાની અંદર ભાગ લેવાની છે એઝ હી ઇઝ અ ગુડ સ્પીકિંગ શું કામ એને કારણ કે એ સારું એવું બોલે છે એટલા માટે એ શું કરવાની છે તો કે ઇલોક્યુશન કોમ્પિટિશનમાં ભાગ લેવાની છે તો દેવાંગી ઇલોક્યુશન કોમ્પિટિશનમાં શું કામ ભાગ લેવાની છે શા માટે કારણ કે એ સારું બોલે છે એટલા માટે તો શા માટે એના માટે કયો કીવર્ડ યુઝ કર્યો અહીંયા વાય અહીંયા શું આવશે વાય કેન દેવાંગી ટેક પાર્ટ ઇન ઇલોક્યુશન કોમ્પિટિશન એના માટે શું ઓપ્શન આવશે ઓપ્શન સી બરાબર એટલે આના માટે અહીંયા યુઝ કરેલો છે ઓપ્શન સી વાય કેન દેવાંગી ટેક પાર્ટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન પછી છે નેક્સ્ટ વન ઇઝ નેક્સ્ટ આપેલો છે શું આપ્યો છે જેનિલ ઇઝ ગોઈંગ ટુ ડુ હિઝ ગ્રેજ્યુએશન એટ બરોડા જેનિલ જે છે એનું ગ્રેજ્યુએશન જે છે એ બરોડામાં કમ્પ્લીટ કરશે તો એ ક્યાં કમ્પ્લીટ કરશે ક્યાં જગ્યા આપેલી છે કોઈ સ્થળ આપ્યું હોય તો એના માટે શું યુઝ કરવામાં આવે છે વેર પણ એ જો વેર માટેના બે કીવર્ડ આપ્યા છે બરાબર કે વેર જેનિલ ઇઝ ગોઈંગ ટુ ડુ ઇઝ ગ્રેજ્યુએશન વેર ઇઝ જેનિલ ગોઈંગ ટુ ડુ ઇઝ ગ્રેજ્યુએશન તમે પહેલાં જ કીધું ડબલ્યુએચ વર્ડની સાથે કરતાં ક્યારેય પહેલાં ના આવે તો કરતાં પહેલાં આવે તો ઓપ્શન બી છે એ એપ્રોપ્રિએટ લાગશે નહીં બરાબર એટલા માટે ઓપ્શન સી વેર ઇઝ જેનિલ ગોઈંગ ટુ ડુ ઇઝ ગ્રેજ્યુએશન એના ગ્રેજ્યુએશન માટે એ ક્યાં જશે તો કે એના ગ્રેજ્યુએશન માટે એ બરોડા જશે બરાબર એટલે અહીંયા ઓપ્શન સી જે છે એ એપ્રોપ્રિએટ છે બી નથી શું કામ એને કારણ કે બાજુમાં ડિરેક્ટલી કરતા આપી દીધું છે ડબલ્યુએચ વર્ડની ડિરેક્ટલી બાજુમાં કરતા ક્યારેય આવે નહીં પછી છે કૃપા હેઝ અ સેવન સોરી કૃપા હેઝ સીન અ યંગ વન ઓફ અ પેરોટ ઇન અ કોર્ટયાર્ડ બરાબર એને કોર્ટયાર્ડની અંદર એટલે આગળનો જે પરસાડ લોબી જેવો ભાગ હોય ને એની અંદર એને શું જોયું તો કે ભાઈ એની અંદર એને એક પેરોટ જે છે એનું બચ્ચું જોયું બરાબર તો કૃપાએ કોર્ટયાર્ડમાં શું જોયું કૃપાએ કોર્ટયાર્ડમાં શું જોયું તો જો શું જોયું ઓપ્શન એ જ બરાબર વોટ ડીડ કૃપા સી ઇન ધ કોર્ટયાર્ડ કોર્ટયાર્ડની અંદર કૃપાએ શું જોયું તો કે ભાઈ કૃપાએ શું જોયું તો કે ભાઈ કૃપા એક પેરોટનું નાનકડું બચ્ચું જોયું એટલે ઓપ્શન એ ઇઝ ધ એપ્રોપ્રિએટ ફોર ધીસ બરાબર દેન નેક્સ્ટ ઇઝ પછી છે હી વોઝ હેવિંગ હિઝ મીલ વેન આઈ નકડ એટ ધ ડોર જ્યારે મેં નક દરવાજો ખખડાવ્યો ત્યારે શું કરતા હતો કે હેવિંગ હિઝ મીલ તે રાત્રિનું ભોજન લઈ રહ્યા હતા બરાબર તો જો ઓપ્શન પહેલો એવું કહે છે વોટ ડીડ હી ડુઈંગ એ શું કરતા હતા બરાબર એટ વોટ ટાઈમ આઈ વોઝ વોટ ટાઈમ વોઝ હી હેવિંગ હિઝ મીલ એનું ભોજન જે છે એ કયા સમયે લઈ રહ્યા હતા અને વેન વોઝ હી હેવિંગ હિઝ મીલ એનું ભોજન એ ક્યારે લઈ રહ્યા હતા ક્યારે લઈ રહ્યા હતા કે વેન આઈ નોક ધ ડોર જ્યારે મેં દરવાજો ખખડાવ્યો ત્યારે કયા સમયે લઈ રહ્યા હતા તો કે વેન આઈ નોક્ડ એટ ધ ડોર બરાબર જ્યારે મેં દરવાજો ખખડાવ્યો ત્યારે
તો અહીંયા કયો ઓપ્શન લાગુ પડે છે? ઓપ્શન બી, બરાબર. તો આના માટે ઓપ્શન બી ઇઝ એપ્રોપ્રિએટ ફોર ધીસ. સમજાય છે બધાને? બરાબર, કે ઓપ્શન બી જે છે એ શું કામને લાગુ પડે છે અહીંયા? કારણ કે ઓપ્શન બી જે છે એ સમય દર્શાવે છે. તો સમય જ અહીંયા એ કહે છે કે ભાઈ ક્યારે એનું ભોજન લઈ રહ્યા હતા, તો કે મેં દરવાજો ખખડાવ્યો ત્યારે. રેડી? ધ નેક્સ્ટ ઇઝ હેમાની વુડ સ્પેર ટાઈમ, હેમાની વુડ સ્પેર સમ ટાઈમ ફોર રીડિંગ વેન શી વોઝ ઇન હાઈ સ્કૂલ. બરાબર, જ્યારે હિમાની જે છે હાઈસ્કૂલમાં હતી ત્યારે એનો સમય જે છે એ શું કરતી હતી? તો કે પોતાનો સમય જે છે શેમાં ફાળવતી હતી? તો કે રીડિંગમાં ફાળવતી હતી. બરાબર, તો હેમાની પોતાનો સમય રીડિંગમાં ક્યારે ફાળવતી હતી? તો કે જ્યારે એ હાઈસ્કૂલમાં હતી ત્યારે. તો આમાં પણ કયો વર્ડ આવે છે? વેન આવે છે. તો જો વેન માટે બે કીવર્ડ છે, એક ઓપ્શન એ આપ્યો છે અને ઓપ્શન ડી આપ્યો છે. હવે વિચારવાનું એ છે કે ઓપ્શન એ આવશે કે ઓપ્શન ડી આવશે. ઓપ્શન આવશે એ આન્સરમાં. શું કામ એને? કારણ કે જો ઓપ્શન ડીમાં વેન પછી હેમાંગી આપી દીધું છે ડાયરેક્ટ. બરાબર, અને એ એપ્રોપ્રિએટ છે નહીં. શું કામ એને? કારણ કે ડબલ્યુએચ વર્ડ પછી ક્યારે ડિરેક્ટલી કરતા આવે નહીં, એટલા માટે એને અહીંયા કયો કીવર્ડ આપણે યુઝ કરીશું? તો કે એના માટે આપણે કીવર્ડ જે છે એ ઓપ્શન જે છે એ લાગુ પડશે. બરાબર, એટલા માટે થઈ. અને અહીંયા અમે શું લીધેલું છે? તો એના માટે ઓપ્શન આવશે અહીંયા એ. પછી છે ધ લેલ્યુલન્ટ વ્રોટ અ ફ્યુ લેટર્સ ટુ મની. બરાબર, મેન્ડિલ માટે શું કરશે? તો કે લેફ્ટનન્ટ જે છે એ થોડાક અમથા પત્રો લખશે. લેફ્ટનન્ટ ફૂજી, એના માટે શું યુઝ કરી? લેફ્ટનન્ટ. મેન્ડિલને થોડા ઘણા પત્ર જે છે એને લખ્યા. તો જો ફ્યુ લેટર્સ, લેટર જે છે એ ગણી શકાય છે. બરાબર, છતાં પણ એ શું લખ્યું? થોડાક. આપણને કોઈ પ્રોપર સંખ્યા આપી નથી કે કેટલા પત્ર લખ્યા એ, થોડાક લખ્યા એટલું ખાલી કીધેલું છે. કાંઈ પ્રોપર આપણને કીધું નથી, 13 લેખા 15 લેખા 20 લેખા 2 લેખા 3 લેખા એવું કાંઈ કીધું નથી. કંઈ પ્રોપર આપણને ગણી શકાતી માહિતી આપી નથી. બરાબર, એટલા માટે ગણી શકાય એવી વસ્તુ હોય તો જ એના માટે શું વપરાય છે? તો કે હાઉ મેની વપરાય. તો શું આવશે? હાઉ મેની લેટર્સ ડીડ ધ લેફ્ટનન્ટ વ્રોટ ટુ મેનિલા. અહીંયા ઓપ્શન કયો આવશે? બરાબર, ઓપ્શન આવશે બી, સોરી ઓપ્શન આવશે ડી. શું કામ એને? કારણ કે બી સી ઓપ્શન છે એમાં વ્રોટ આપેલો છે. તો વ્રોટ છે એ ડીડની સાથે ક્રિયાપદનું હંમેશા મૂળરૂપ વપરાય, એટલે અહીંયા શું આવશે? ઓપ્શન ડી. સમજાય છે? પછી છે વેન ધ સ્પ્રિંગ અરાઈવ ઓલ ધ ટ્રીઝ વેર વીઅર કલરફુલ. શું કરે છે? તો કે જ્યારે સ્પ્રિંગ આવે ત્યારે બધા જ વૃક્ષો જે છે એ કલરફુલ કોસ્ચ્યુમ પહેરે છે, કલરફુલ કપડાં રંગબેરંગી છવાઈ ગયા હોય છે. બરાબર, તો જો પહેલો ઓપ્શન છે વોટ હેપન વેન ધ સ્પ્રિંગ અરાઈવ, જ્યારે વસંત ઋતુ આવે ત્યારે શું થાય છે. બીજો છે વેન ડુ ઓલ ધ ટ્રી વીયર કલરફુલ કોસ્ચ્યુમ, દરેકે દરેક ઝાડવાઓ જે છે ક્યારે કલરફુલ કોસ્ચ્યુમ પહેરે છે. તો કે જ્યારે સ્પ્રિંગ ટાઈમ આવે ત્યારે. બરાબર, એક વસ્તુ તો એ છે જ કે વેન આવે એટલે પ્રશ્ન વેનથી જ બનતો હોય, એટલા માટે અહીંયા ઓપ્શન સી જે છે એ એપ્રોપ્રિએટ છે. બરાબર, કારણ કે સમય આવ્યો છે એટલે આપણે સમયને જ દર્શાવી દીધો છે કે ક્યારે વૃક્ષો જે છે એ કલરફુલ કપડાં પહેરે છે. તો કે જ્યારે સ્પ્રિંગ આવે છે, ત્યારે વસંત ઋતુ આવે છે ત્યારે તે કલરફુલ કપડાં જે છે એને પહેરે છે. રેડી? પછી નેક્સ્ટ છે ધ સ્મોક એન્ડ ગેસીસ કોઝિસ એર પોલ્યુશન. સ્મોક, ધુમાડો, અને ગેસ, વાયુ જે છે એ શું કરે છે? તો કે હવાનું પ્રદૂષણ કરે છે. બરાબર, તો કોણ હવાનું પ્રદૂષણ કરે છે? કોણ? બરાબર, જો શું આવ્યું? તો કે વોટ કોઝ એર પોલ્યુશન, શું હવાના પ્રદૂષણ કરે છે? તો કે સ્મોક એન્ડ ગેસીસ એ શું કરે છે? તો કે હવાનું પ્રદૂષણ કરે છે. અહીંયા વોટ એટલા માટે આવશે કે નિર્જીવ વસ્તુ છે. બરાબર, સમજાઈ ગયું? એટલા માટે આવશે વોટ કોઝિસ પોલ્યુશન. પોલ્યુશન જે છે એ શું કરે છે? તો કે સ્મોક અને ગેસ. બરાબર, એટલા માટે આવશે હુ કોઝિસ એર પોલ્યુશન. રેડી? બરાબર, આ હતા ડબલ્યુએચ વર્ડ જે છે એના આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામની અંદર તમારે આ રીતના ડબલ્યુએચ વર્ડ જે છે એનો યુઝ કરવામાં આવે છે. બરાબર, ઇન ફોર્મ ઓફ એમસીક્યુ, એમસીક્યુના ફોર્મેટની અંદર આ રીતના એક્ઝામની અંદર આપણે ડબલ્યુએચ વર્ડ જે છે એ પૂછાય છે. બરાબર, તો આજના માટે આટલું જ. બાકી જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યારે નવા જ ટોપિક સાથે આપણે મળીશું. થેન્ક યુ.